આ સ્વાર્થી થતી દુનિયામાં વધુ નહીં થોડું વિચારો બધા અફસોસથી કહે છે કે કોઈ કોઈનું નથી પરંતુ સાહેબ કોઈ એમ નથી વિચારતું કે આપણે કોના થયા કે બીજા આપણા થાય જય શ્રી કૃષ્ણ મિત્રો તો વાત કરી રહ્યા છે હીરા ઉદ્યોગની શરૂઆત વિશે ઘણા લોકો હીરા ઉદ્યોગની અંદર નવા નવા સંકળાતા હોય છે અને એ લોકોને આઈડિયા નથી આવતો કે રફ ડાયમંડ છે એને જોવાના કેવી રીતે હોય છે અથવા તો આઈગ્લાસ છે એને પકડતા પણ નથી આવડતું તો સૌથી પહેલા આપણે આઈગ્લાસ કેવી રીતે પકડવો એ પ્રીવિયસ વિડીયોની અંદર જોયું હવે જે આપણે નેક્સ્ટ જોવાનું છે એ રફ ડાયમંડ છે આપણે કોઈ બી નેચરલ ડાયમંડ છે ઓરિજિનલ જે રફ ફોર્મ ડાયમંડનું આવતું હોય છે એ જ નથી જોયું હોતું એટલે આપણને થોડીક મુશ્કેલી પડતી હોય છે અને ઘણા લોકો હજી નવા નવા હીરા ઉદ્યોગ સાથે સંકળાતા હોય છે ત્યારે એ લોકોને પોલિશ ડાયમંડ કેવા છે રફ ડાયમંડ છે પરંતુ ડાયમંડ ઉદ્યોગની અંદર આપણે આવવું જોઈએ બધું નોલેજ લેવું જોઈએ તો એની અંદર કન્ફ્યુઝ નથી થવાનું પણ પ્રેક્ટિસ વધારવાની જરૂર છે હવે આ પ્રેક્ટિસ આપણે કેવી રીતે વધારી શકીએ કે આપણને આઈડિયા તો હોવો પડે ને કે ડાયમંડની અંદર જે પ્રોસેસ છે એ કેવી રીતની હોય છે ત્યાર પછી આપણે આગળ પ્રેક્ટિસ કરી શકતા હોઈએ છીએ હવે ફોર એક્ઝામ્પલ તમે આઈ ગ્લાસ છે ભાઈ આઈ ગ્લાસ તો ચાલો મને પકડતા આવડી ગયું મને સેટિંગ પોઝિશન કેવી રીતે લેવાની છે એ આઈડિયા આવી ગયો જે આપણે શેડ આવતો હોય છે જે શેડ આવતો હોય છે એ કેવી રીતે આપણે અરેન્જ કરવો એ પણ આવડે છે ત્યાર પછી હવે નેક્સ્ટ છે જે રફ ડાયમંડ છે એને કેવી રીતે પકડવો રફ ડાયમંડ ને આપણે પકડીએ છીએ આઈ ગ્લાસ ની મદદથી આપણે જોવાનો છે તો સ્ટાર્ટિંગની અંદર શું થાય છે કે આપણી આઈસ છે એટલે કે આંખ છે એ સેટ નથી થતી હોતી કે ડાયમંડ ને જોઈ નથી શકતી હવે આવું રીઝન છે એ બધા સાથે બનતું જ હોય છે કોઈ વ્યક્તિ સ્ટાર્ટિંગમાં ડાયમંડ ની અંદર આવી વસ્તુ બધા જ લોકો સાથે બનતી હોય છે એટલે આની અંદર આપણે મૂંઝાવાની જરૂર નથી શરૂઆતની અંદર તો આપણને ડાયમંડ કેવો છે આંગળીમાં ફેરવતા આવડવો જોઈએ કારણ કે સ્ટાર્ટિંગ જ એવું છે કે આ ડાયમંડ છે તમે આંગળીની અંદર રોટેટ કરી શકો ફેરવી શકો તો ઓબિયસલી તમે એની આગળ કામ કરી શકો હવે આઈ ગ્લાસ આપણે ફર્સ્ટ ટાઈમ પકડ્યો છે એટલે આપણી આઈસ છે એ પણ આપણી સેટ નથી એટલે કે આપણે લૂપ વડે આપણે આપણે ડાયમંડ જોઈએ છે તો જ સેટ નથી થતી જનરલી કોઈ નંબરના ચશ્મા હોય અંદર થોડીક તકલીફ પડતી છે ચશ્મા પહેરવામાં ત્યાર પછી આઈ સેટ છે એ આ ધીમે ધીમે આપણી એરેન્જ થતી હોય છે અથવા તો એને એક્સેપ્ટ કરતી હોય છે એવી જ રીતે આ ડાયમંડ છે જે તમે આઈ ગ્લાસથી જોવો છો ને એ શરૂઆતની અંદર તમને થોડુંક તકલીફ ભર્યું લાગશે પણ જેમ તમારી પ્રેક્ટિસ વધશે તમને આ

એ પણ ઘણું એવું મહત્વનું છે અંદર અંદરની ઇમ્પ્યોરિટીસ કેવી આવે છે એ આઈગ્લાસ વડે નથી જોયું તો બધાને આવા સ્ટ્રેસ પ્રોબ્લેમ તો રહેતા જ હોય છે ફોર એક્ઝામ્પલ માનો કે તમારે સવારમાં મોર્નિંગ વોક ઉપર જવું છે હવે મોર્નિંગ વોક ઉપર જવો છો તો શરૂઆતનો પેલો દિવસમાં કેવું રહે છે કે તમને પગમાં દુખાવો થાય છે કારણ કે તમે કોઈથી ચાલ્યા જ નથી તો ભાઈ દુખાવો તો ઓબ્વિયસલી થવાનો જ છે ત્યાર પછી બીજે દિવસે પણ તમને એ જ તકલીફ રહેવાની ત્રીજે દિવસે પણ એ જ તકલીફ રહેવાની છે પછી ધીમે ધીમે જેમ દિવસો જાય છે એવી રીતે આપણી તકલીફ દૂર થાય છે અને આપણું શરીર છે એ એને એક્સેપ્ટ કરે છે તો એવી જ રીતે તમે ડાયમંડ છે એ આઈગ્લાસ વડે જોવો છો ત્યારે ધીમે ધીમે તમારી આઈસ છે એ સેટ થતી હોય છે અને ત્યાર પછી તમને ડાયમંડ ઓબ્વિયસલી દેખાતો હોય છે એટલે શરૂઆતની અંદર તમને ડાયરેક્ટલી તો બધું નથી આવડી જવાનું લાઈક કે હાલો મને અંદર બધું ખબર છે છે મારે હવે આજ જ શીખી જવું એવું એક દિવસની અંદર કઈ વસ્તુ શીખી નથી શકાતી એટલા માટે તમારે ફ્રિકવન્ટલી ટાઈમિંગ તો આપવું જ પડે છે અને જો તમારું ટાઈમિંગ છે એ એક્ઝેક્ટ રહ્યું તમારી પ્રેક્ટિસ છે એ પણ પરફેક્ટ રહી તો ઓબ્વિયસલી તમે ડાયમંડ ની અંદર ધીમે ધીમે બધી વસ્તુ શીખી જવાના છો તો આપણે અત્યારે શરૂઆત વિશે વાત કરીએ છીએ તો શરૂઆતમાં આઈગ્લાસ છે એની અંદર તમે જ્યારે હીરો જોવો છો ત્યારે બેથી ત્રણ દિવસ તમને એવું લાગશે કે આ ડાયમંડ સાલો દેખાતો નથી યાર આને કેવી રીતે મારે જોવો તો ભાઈ આવું બધા સાથે બનતું હોય છે આપણે નોર્મલી જેમ દિવસો પસાર કરીએ છીએ જેવી રીતે આપણી પ્રેક્ટિસ છે એ પરફેક્ટ કરીએ છીએ વ્યવસ્થિત આપણે ડાયમંડ જોઈએ છીએ એને રોટેટ કરીએ છીએ તો આ ધીમે ધીમે વસ્તુ બધી સ્ટેપ બાય સ્ટેપ તમારા જ અનુભવથી આવડશે એટલા માટે જો તમે પ્રેક્ટિસ કરશો તો ઓબ્વિયસલી બધી જ વસ્તુ આવડી જવાની છે શરૂ શરૂઆતના માં તમને થોડુંક એવું લાગશે કે ભાઈ આ ક્યાં હું શું કરું છું આ કઈ સમજાતું નથી આ કઈ વસ્તુ થતી નથી પરંતુ જેમ ટાઈમિંગ જશે જેમ દિવસો જશે જેમ તમારી પ્રેક્ટિસ વધશે તો ઓબ્વિયસલી બધી વસ્તુ આવડી જ જશે